सात पगला आकाश में, लेखक कुंदनिका कापड़िया। चैप्टर 15। संगीत मारे मन एक अमूल्य बाबत हती। पहला हूँ फक्त कांठाना पानी में छपछपिया करती हती। पछी ते दिवसे मैं एनु विशाल गंभीर रहस्यमय रूप जोयु। मने एम थयु कि मारे एमा प्रवेश करवो जोईए। दरेक मानस ने भगवाने कोई वरदान आपीने पृथ्वी पर मोकल्यो होय छे। दरेक मानस ने एक अद्वितीय वरदान मळेलू छे, पण घणी वारे वरदान प्रगट नथी होतुं। आपणे एने खोड़ी काढवुं पड़े छे। आपणे तो घर अने वर अने छोकराओने संभाळवामां ज आखो समय आखो हृदय रोकी देता होईए छीए, पण कोईक वारे खोड़ी शकीए छीए त्यारे आपणा जीवनने आपणा थकी ज एक अर्थ मळे छे। बीजा कोईने खातर नहीं, पति के बाळकोने खातर नहीं, पण नीजने खातर नीजमां प्रवेशवानुं एक द्वार मळे छे। पहेली सवारे मैं केसरबाईने सांभळ्या અને તત્કાળ મારા મનમાં ઝપકારો થયો કે અહીં મારા જીવનની અદ્વિતીય પ્રકટ કરવાની તક છે। પન્નાલાલ ઘોષે કહેલું કે બંસી બજાતે બજાતે ઠાકુર મિલ જાયેંગે, એનો અર્થ શું થાય એ મને ત્યારે સમજાયું, પણ સતીશને મંજૂર ન હતું। એટલા માટે નહીં કે સુધીરની જેમ એને હું બહાર હરું ફરું, લોકોને મળું તો મારા ઉપર વહેમ આવે છે। સુધીરનું તો લલિતા બહેન કોઈ પુરુષ સાથે સહેજ હશે બોલે તો એ મગજ ચકરાઈ જાય છે। સતીશનું કારણ એ નથી, પણ એને હું સર્વાંગપણે જોઈએ છે। જેમ આ ઘર બધી રીતે તેનું છે, ઘરમાંથી બધી વસ્તુઓ તેની છે, તેમ હું પણ તેની હોવી જોઈએ। મારે મારી સ્વતંત્ર કોઈ આકાંક્ષા હોય તે તેને સમજાતું નથી કે પછી સ્વીકારવું નથી। અમારા લગ્ન થયા ત્યારે કબીરની પહેલી પંક્તિ તે જરા ફેરવીને કહેતો, તારી આંખોમાં તું મને બંધ કરી લે, પછી તું બીજા કોઈને ન જુએ અને બીજું કોઈ તને ન જુએ। હું તો એના પર એટલી મુગ્ધ હતી કે મને સમજાયું નહીં કે એના એ કહેવા પાછળ પ્રેમ નથી, પ્રેમનો પરિહાસ છે। ઉલટાનું મેં તો માન્યું કે હું ધન્ય છું, કૃતાર્થ છું, એ છે એટલે તો હું છું એમ મને લાગતું। જતા આવતા, કામ કરતા, દાઢી કરતા, નાહવા જતા, નાના નાના કામો વચ્ચેની ખાલી તિરાડોમાંથી એનો સ્પર્શ વરસી રહેતો અને મને લાગતું કે હું ભીની સુગંધોથી મોહરી ઉઠું છું। અમારા દિવસો બધા સ્નેહાંકિત હતા। ઓહ, હું કેટલી મૂર્ખ હતી! વાસંતી, સાંભળ વસુદા, મને મારી વાત પૂરી કરવા દે। એના પ્રેમના દરિયામાં હું નહાતી હતી અને તૃપ્ત હતી। મને લાગતું કે હવે મને કશાની જરૂર નથી, પણ મેં એ દરિયામાં ડૂબકી મારી અને મને ખબર પડી કે એમાં મોતી નથી। આપણે કેવા આપણી જાતને છડતા હોઈએ છીએ! ના, સતીશને મારે માટે જે છે તેને હું પ્રેમનું નામ નહીં આપું, તેને હું વાસંતી જોઈએ છે। પણ તે કેવળ પોતાને ખાતર, તેને ખાવાનો કેટલો શોખ, તેને ખાતર હું વાનગીની ચોપડીઓમાંથી શોધી શોધીને કલાકો ગાળીને નવી નવી વસ્તુઓ બનાવું તો તે ખૂબ ખુશ થાય। હું ફૂલોની ગોઠવણી કરું, ઘર સજાવું, સુંદર કપડાં પહેરું, હસતી રહું તો તે ખૂબ ખુશ થાય। તેના મિત્રોને હું બે ગીત ગાઈ સંભળાવું કે સ્વાદિષ્ટ નાસ્તા વડે તેમનું આતિથ્ય કરું ત્યારે તે ફૂલાય, જાણે હું તેના પોતાના જ વિસ્તારને માથે ઝૂલતું છોગું હોઉં। પણ કોઈ વસ્તુ માત્ર મારે માટે કરું, કરવા ઈચ્છું તો એને એ સહી ન શકે। મારા જીવનમાં કોઈ મોટી ઊંડી બાબતનો પ્રવેશ થાય, હું એની પાછળ લાંબો સમય ગાળું, એથી ઘરના કામ થોડા અવ્યવસ્થિત થઈ જાય, એ બધું તે સહી ન શકે। વસુદા, આને તું પ્રેમ કહે છે? રાત દિવસ પોતાની સાથે વળગાડી રાખવા માંગતા, આપણને આપણા માટે જરા સરખોએ અવકાશ ન આપતા અનુરાગને તું પ્રેમ કહે છે? વાસંતી, પ્લીઝ, પહેલાં એ મારી સુંદરતાની પ્રશંસા કરતો ને હું હરખાઈ રહેતી, હવે મને ગુસ્સો આવે છે, તે માત્ર મારું શરીર જુએ છે। આવતીકાલે હું સુંદર ન પણ રહું, નહીં જ રહું, કોઈ સ્ત્રીની સુંદરતાની, તેની રસોઈની બહુ પ્રશંસા કરવી એનો અર્થ એ થાય કે તેને કહેવું તું રસોઈ કર્યા કર અને સુંદર બની રહે, તું દાળ ચોખા હળદર મસાલાથી અને લિપસ્ટિક મેકઅપથી વીંટળાયેલી રહે। પ્રેમ, કવિઓએ પ્રેમના ગીત ગાયા છે તે તો એક મોટું જુઠ્ઠાણું છે। વ્યક્તિ મળી ન હોય ત્યાં સુધી એ પ્રેમ રહે છે, એકવાર વ્યક્તિ પ્રાપ્ત થઈ જાય પછી એને આપણને, બધી સ્ત્રીઓને, પછી રાતના અંધારામાં ઓળખવામાં આવે છે ને રાતના અંધારામાં વિસારે પાડી દેવાય છે। તેણે શ્વાસ લીધો, જરા અટકીને ફરી બોલી, અને આપણે એક દિવસ થોડોક જીવવાનો પ્રયત્ન કરી લઈએ,
એક સાંજ થોડોક દરિયો શ્વાસમાં ભરી લેવા બહાર નીકળીએ તો મન ફફડી ઉઠે છે, ઘેર જઈશું ત્યારે શું થશે? વસુધાએ તેના ઉપર હાથ મૂક્યો, હળવેકથી કહ્યું, મને એક વાત કહે સતીશ, તે સાંજે ચાલ્યો ગયો ત્યારે તને જે દુઃખ થયું તે શાનું દુઃખ હતું? માનભંગ થવાનું, લગ્ન તિથિની અવગણનાનું, બીજી સ્ત્રી સાથે તે ગયો તેનું? બાસંતીનો ચહેરો ગંભીર થઈ ગયો. એ બધું હોઈ શકે, પણ સૌથી વધુ દુઃખ એ થયું કે મારી કેવડી મોટી ઈચ્છા આડે એણે નાની દિવાલ બાંધી અને મેં સ્વીકારી લીધી, અને એણે મારી સાવ નાનકડી નાનું, એક સાંજની નાનું પણ માન ન રાખ્યું. પણ ધાર કે વાસંતી, એણે તારી ના ન કબૂલી, એમ તે પણ એની ના માન્ય ન રાખી હોત તો? વાસંતી હસી, નાનપણથી જ આપણા મનને એવી રીતે ઘડવામાં આવ્યું છે કે પતિને પૂછ્યા વગર કોઈ મહત્વનું કામ કરાય નહીં, અને પતિ ના પાડે તો એ ન જ કરાય, પત્ની ના પાડે તો એનું પતિને કશું બંધન નહીં, પણ પતિ ના પાડે તો એ જાણે અનુલંઘ્ય દિવાલ. આપણા બધાનું, સમગ્ર સ્ત્રી સમાજનું માનસ સદીઓની સદીઓથી એ રીતે બદ્ધ કરવામાં આવ્યું છે. પછી આપણે પણ એ વ્યવસ્થાને જ બરોબર માની લઈએ છીએ, પછી એ યોગ્ય છે કે નહીં તે પૂછતા નથી, એમાં ન્યાય છે કે નહીં તે જોતા નથી. જોઈ તો શકીએ છીએ કદાચ, પણ એ પ્રમાણે જીવી નથી શકતા, વસુધાએ કહ્યું. જીવવા જઈએ તો ઘર્ષણ થાય, આપણી સાવ નજીકના માણસ સાથે પોતાની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરવો એ કાંઈ ગૌરવની વાત છે? અને કદાચ પછી એ નજીકનો માણસ રહે પણ નહીં. બંને થોડી વાર ચૂપ રહ્યા. સૂરજ હવે સાવ પાણીના કિનારે આવીને અડીને ઊભો હતો. હવે તો વ્યોમેશ ખેર આવી ગયો હશે, મારી શોધ ચાલતી હશે, વસુધાના મનમાં વિચાર ફરક્યો અને એણે એ હળવેથી ઉચકીને બાજુ પર મૂકી દીધો. મને એમ હતું કે મારામાં હિંમત નથી, પણ તને તો હું વધારે સમર્થ માનતી હતી, વસુધાએ કહ્યું. હું ફરી પૂછું છું, ધાર કે એની નાની અવગણના કરીને તે સંગીત શીખવા માંડ્યું હોત તો તે શું કરત? તો શું કરત? વાસંતીએ જરા વિચાર કર્યો. મારા કાન તો ન જામળત, ઘરમાંથી કાઢી પણ ન મૂકત, અને પ્રેમ પણ ન આપત, એમ પણ તું કહી શકે એમ નથી, કારણ કે એ જે રીતે આપે છે તે પ્રેમ નથી, એમ તે હમણાં જ કહ્યું, વસુધા બોલી. તો પછી એ કઈ વસ્તુ છે જેને બચાવવા આપણે આટલા બધા અજ્ઞાધીન બની રહીએ છીએ? શાને ખાતર આપણે આપણી ઊંડામાં ઊંડી અભિપ્સાને ઈશ્વરના હાથે મળેલું વરદાન જતું કરવા તૈયાર થઈએ છીએ? સંસાર ચલાવતા પુરુષને સ્ત્રીની જરૂર પડે છે, પણ દેખાય છે એવું જાણે આપણને જ એમની જરૂર હોય. કહે વાસંતી, તે તારી સંગીત સાધના શરૂ કરી હોત તો તે શું કરત? એક ક્ષણ વાસંતી વિચારમાં પડી, પછી બોલી, બીજું કાંઈ ન કરત, માત્ર મારી અવજ્ઞા કરત, હું ઘરમાં છું જ નહીં એમ વર્તાવ કરત, મારું માનભેર જીવવાનું મુશ્કેલ કરી મૂકત, એવો ભાવ દર્શાવત જાણે હું મફતનું ખાઉં છું અને મારી ફરજ બજાવતી નથી, અને કદાચ કહેત, શું કહેત, કે મારા ઘરમાં રહેવું હોય તો આમ નહીં ચાલે. વસુધા ચૂપ રહી. સૂરજ હવે ડૂબી ગયો હતો, આકાશ ધોળું ફક અને નિસ્તેજ હતું. ઉઠીશું? તેણે પૂછ્યું. વાસંતી કાંઈ બોલ્યા વિના ઊભી થઈ બંને રસ્તા તરફ ચાલવા માંડ્યું. જતા જતા રેસ્ટોરાંમાં નજર નાખી. સુધીર અને એની સાથેની યુવતી બંને હજી બેઠા હતા, વાતો કરતા હતા, હળવાને નિરાતમાં લાગતા હતા. આ માણસ પણ મોડો ઘેર જશે, પણ લલિતાબહેન ગુસ્સો કરવાનું તો બાજુએ, કેમ મોડું થયું એમ પૂછતા પણ કદાચ ડરશે. એક સ્ત્રી સાથે સંબંધ હોવા માટે સુધીર ડંક અનુભવતો હશે તો નાનો શો પ્રશ્ન પૂછતા જ ચીડાઈ જશે, પણ તેની સાથેની આ સ્ત્રી કોણ છે? તેણે વાસંતીને પૂછ્યું. વાસંતી તેના કરતાં વધારે જાણે છે, એ એની પ્રિયતમા છે, લલિતાબહેનને એની ખબર છે, તે તો ઘરમાં ખુલ્લી રીતે આ કબૂલ કરે છે, છોકરાઓને પાસે બેસાડીને કહે છે, તમારી માં મને સુખે નથી રહેવા દેતી, હું બહાર કામ કરું છું, આજની દુનિયાની હરીફાઈ અને સંઘર્ષમાં આગળ આવવા માટે મારી શક્તિ નીચોવી નાખવી પડે છે, તમે લોકો ઘેર બેઠા આરામથી ખાઈ પી શકો તે માટે મારે કેટલો શ્રમ, કેટલો સંતાપ વેઠવો પડે છે એની તમને ખબર નથી, મારે પણ શાંતિને આનંદ આપે, મારું હૃદય ઠારે એવો સંબંધ જોઈએ કે નહીં? એ સ્ત્રી મને ખૂબ સુખ આપે છે, એની પાસેથી બળ મેળવીને હું ટકી શકું છું, તમારી માં મને એવી શાંતિ આપી શકે છે? પૂછી જુઓ એને.
એટલે કે એના એ સંબંધ માટે એ લલિતાબહેનને જવાબદાર ગણે છે એમને. શી દૃષ્ટતા! દૃષ્ટતા જ માત્ર નહીં, એની નઠોરતા તો જો, કે લલિતાબહેનને એમના પિયર જવા ઉપર પણ પ્રતિબંધ છે. એના ભાઈ બહેન અહીં આવીને મળવું હોય તો મળી જાય, લલિતાબહેનને ત્યાં નહીં જવાનું. લલિતાબહેનના પિયરિયા ખૂબ શ્રીમંત છે, તેથી સુધીરભાઈને એમની ઈર્ષા થાય છે. બસ સ્ટોપ પર બસ ઊભી જ હતી, બંને દોડીને ચડી ગયા. મહાનગરમાં વાંકા ચૂકા અજગરની જેમ પથરાઈ પડેલા લાંબા રસ્તા પરથી બસ દોડવા લાગી. વાસંતી, મને કંઈ સૂજે છે, વસુધા એકદમ બોલી ઉઠી. શું આપણે કંઈ કરવું જોઈએ, આપણે બધા મળીને કશું કરી શકીએ. શું કરી શકીએ? એ લોકો આપણા ઉપર આટલી બધી સત્તા ધરાવે છે કારણ કે આપણે એમની સત્તા કબૂલ રાખીએ છીએ. ધારો કે આપણે એમની સત્તા કબૂલ ન રાખીએ તો? આપણે સાથે મળી એકમેકને ટેકો આપીએ તો આપણામાં એ કરવાની હિંમત આવે. વસુધા, સમાજનું એક કુટુંબ છે, કુટુંબનો આશ્રય ઘર છે. આ ઘરમાં કુરુક્ષેત્ર રચાય તો એની જવાબદારી આપણે લઈ શકીશું. પણ આપણને એ લોકોની જેટલી જરૂર છે એટલી જે લોકોને આપણી જરૂર છે. એ કુરુક્ષેત્ર ન રચાય એ જોવાની જવાબદારી શું તેમની પણ નથી? એ લોકો કમાય છે અને માને છે કે બસ એમાં એમનું કર્તવ્ય પૂરું થઈ ગયું. સંબંધોને સ્થાયી કરી રાખવાનો, ઘરમાં શાંતિને આનંદ નષ્ટ ન થાય તે જોવાનો બધો ભાર આપણા પર છે. વાસંતી જરા ઉદાસ થઈને બોલી, પણ કામ તો આપણે કરીએ છીએ, ઘર સંભાળવાની ફરજ આપણે બજાવીએ છીએ. વસુધાનો અવાજ સહેજ ઊંચો થયો. ઘરને આનંદમય બનાવવાનો ભાર બધો જો આપણા ઉપર જ હોય તો આપણું મહત્ત્વ વધારે નહીં તો એ લોકો જેટલું પણ કેમ નથી? વાસંતી ચૂપ રહી. ઘર નજીક આવવા લાગ્યું. વસુધાએ કલ્પના કરી કે વ્યોમેશ તેને શું શું કહેશે અને એ બધાના મુદ્દાવાર જવાબ તે મનમાં ગોઠવી રહી. તમે ઓફિસથી સીધા નિરંજનને ઘેર ઘણીવાર જાઓ જ છો ને, બાળકોને એક દિવસ સાચવી ન શકાય? એ તમારા પણ બાળકો છે, અમને તો કોઈ દિવસ કોઈ ચા બનાવીને આપતું નથી. તમે એક દિવસ ચા બનાવી લો તો એમાં કાંઈ ખોટું નથી. થાકી ગયા છો? પણ જે સ્ત્રીઓ બહાર કામ કરે છે તે થાકી તો જાય જ છે, છતાં ઘેર આવીને તરત કામમાં જોડાઈ નથી જતી. તમે જેને થાક કહો છો તે ખરેખર થાક છે કે પછી માત્ર ટેવ? ધીમે ધીમે શાંત અવાજે પોતે જવાબ આપશે. આટલો વખત હંમેશા ચૂપ રહી છે પણ હવે પોતે બોલશે. ઉતરવાનું સ્ટોપ આવ્યું. બંને ઉતરીને જોડાજોડ મૂંગા મૂંગા ચાલવા લાગ્યા. વસુધાનું હૃદય ધડકવા લાગ્યું. આજ સુધી કોઈ દિવસ વ્યોમેશ સાથે લાંબી દલીલમાં ઉતરી ન હતી. વ્યોમેશને ગમતું નહીં. આજે હું એને જવાબ આપીશ ત્યારે શું કહેશે? ઘર નજીક આવતા બંને હેપતાઈ ગયા. ત્યાં ધમાલ મચી હોય એવું લાગતું હતું. ઘણા લોકો એકઠા મળ્યા હતા. ખૂબ ઘોંઘાટ થયો હતો. શું થયું? વસુધાએ ગુસપુસ અવાજે વાસંતીને પૂછ્યું. વાસંતીએ શી ખબરની મુદ્રામાં આંગળા ફેલાવ્યા. બંને જણ ઝડપથી ઘરનો દાદરો ચડવા લાગ્યા. બધા ફ્લેટના બારણા ઓછા વત્તા ખુલ્લા હતા. બધી બત્તીઓ ચાલુ હતી. બીજે માળે પહોંચતા એમણે આક્રંદનો અવાજ સાંભળ્યો. રંજનાના ઘરમાં સ્ત્રીઓનું એક નાનું ટોળું બેઠું હતું. ફૈબા પણ એમાં હતા. રંજના ધીમો વિલાપ કરી રહી હતી. વચ્ચે વચ્ચે મોટેથી રડી પડતી હતી. એક સ્ત્રી તેની પીઠ પર હાથ ફેરવતી હતી. બધાના મોં પર મૂર્તા ચિરાઈ હતી. લીના બારણા પાસે બેઠી હતી. વસુધાએ એની પાસે ઉભડક બેસી ધીમેથી પૂછ્યું, શું થયું? તમને ખબર નથી? તમે લોકો ક્યાં હતા? આશા અગાશીમાંથી પડી ગઈ. પડી ગઈ? વસુધાનો અવાજ તડાઈ ગયો. ઉપરની અગાશીમાંથી હોસ્પિટલમાં લઈ ગયા છે, થોડી વાર પહેલા જ લઈ ગયા. જીવી તો જશે ને? લીનાએ ડોકું ધૂણાવ્યું. તમે લોકો બહાર ગયા હતા? દોઢ કલાકથી આ ધમાલ ચાલે છે, પોસ્ટમોર્ટમ કરશે. પણ કેવી રીતે પડી ગઈ? ખબર નથી. પછી કાનમાં કહેતી હોય એમ બોલી, આપઘાત કર્યો લાગે છે. અગાશીમાંથી એમ કાંઈ પડી જવાય? વાસંતી અંદર બેઠી. વસુધા હમણાં આવું છું કહીને ઉપર ગઈ. બંને છોકરાઓ ડાહ્યા થઈને ભણવા બેઠા હતા. દીપંકર તેમની પાસે બેસી તેમની ચોપડીમાંથી ચિત્રો જોતો હતો. વ્યોમેશ ઘરમાં ન હતો. માને જોતા ત્રણેય છોકરાઓ દોડી આવ્યા. અત્યાર સુધી તું ક્યાં હતી? તેમની સાથે થોડી વાતો કરી. દીપંકરને હુલાવી ફુલાવી તે ફરી રંજનાને ઘેર જઈ બધાની સાથે બેઠી. આવી કુમળી 15 વર્ષની છોકરીએ આપઘાત સાથે કર્યો હશે? આપઘાત કરતા પહેલા તેના મન પર શું શું વીતી હશે?
મધરાત પછી બધા ઘેર આવ્યા. પોલીસ કેસ, પોસ્ટમોર્ટમ વગેરેના કારણે શબ પાછું મળતા ઘણી વાર લાગી. અવર જવરની વચ્ચે વ્યોમેશ વસુધાની નજર મળી, પણ તે કાંઈ બોલ્યો નહીં. સવારે બધા પુરુષો સ્મશાને ગયા ત્યાં સુધી વસુધાને વાસંતી રંજનાને ઘેર જ હતા. વચ્ચે એકવાર બંને સાથે બહાર નીકળ્યા ત્યારે વાસંતીએ વસુધાને કાનમાં કહ્યું, એણે અપઘાત કેમ કર્યો તેનું અનુમાન કરી શકું છું. તે હમણાંથી એને જોયેલી? ખાસ ધ્યાન નથી, હમણાંથી કદાચ નહોતી જોઈ. વાસંતી વધુ નજીક આવી તદ્દન ધીરા સ્વરે બોલી, એને કોઈએ ફસાવી હશે. વસુધાને હૃદય ધબકતું અટકી જતું લાગ્યું. એટલે એને? સ્મશાનેથી આવીને વ્યોમેશ નાહીને ધબ કરતો પથારીમાં પડ્યો. શરીરમાં ખૂબ થાક હતો, ઉજાગરાથી આંખો લાલ હતી. વસુધા એને માટે ચા લઈને આવી કે ગુસ્સાથી બોલ્યો, આને માટે તારે પૈસા જોઈતા હતા? વસુધા એના જવાબમાં ધક્કાથી હેબત ખાઈને એક ડગલું પાછળ હઠી ગઈ. પછી અવાજને બને તેટલો સંયમ રાખીને બોલી, આપણે મદદ કરી હોત તો કદાચ બચી જાત. એને થયું કે ગુસ્સો તો પોતે કરવો જોઈતો હતો. વ્યોમેશ બેઠો થઈ ગયો. શું કહ્યું? એનો અવાજ ને એના નેત્રો બંને વસુધાને દજાડી રહ્યા. પહેલાંનો સમય હોત તો વસુધા ચૂપ રહી હોત, પણ હજુ ગઈકાલે જ એક વિચાર તેણે મનમાં ઉગાડ્યો હતો. તે બોલી, બહુ મૂંઝવણમાં મુકાઈ ગઈ હશે. સમયસર એને પૈસાને માર્ગદર્શન મળ્યા હોત તો કદાચ કાંઈ વિચારી શકત. વ્યોમેશ ઊભો થઈને તેની નજીક ગયો. વસુધા ગભરાઈ ગઈ. મારશે કે શું? નજીક આવી ક્રોધથી ફૂફાડા મારતા અવાજે વ્યોમેશે કહ્યું, એ છોકરીએ આખા કુટુંબને કેટલું બેઆબરૂ કર્યું, કાંઈ ભાન છે? છઠ, તદ્દન હલકા લોકો છે. અને પાછી તું એમને માટે થઈને મારી પાસે પૈસા માંગતી હતી અને આ બધું ખાનગી રાખવા માંગતી હતી. વસુધા સ્તંભિત થઈને બારણા પાસે ઊભી રહી. પછી અવાજ એકઠો કરીને ધીમેથી બોલી, બધો વાંક શું આશાનો હતો? જેણે એને ફસાવી હશે એનો શું કાંઈ જ ગુનો નહીં? અને વ્યોમેશ જવાબ આપે તે પહેલાં તે બારણાની બહાર નીકળી ગઈ.